વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા લગભગ સોશિયલ અને અને ઘણા જણા વાળીનાથ આવીને દર્શન પણ કરેલા છે હવે સૌ પરિચિત છે આમ તો વાળીનાથ અખાડો લગભગ નવસો વર્ષ જૂની જગ્યા છે અને અખિલ ભારતીય રબારી સમાજની જૂનામાં જૂની જગ્યા કહીએ તો વાળીનાથ ધામ ત્યાં વાળીનાથ મહાદેવ

પણ વાળીનાથ મહાદેવ એક જ મૂર્તિ રૂપમાં સાક્ષાત બિરાજમાન છે અને ત્યાં ત્રણસો વર્ષ તપસ્યા કરેલી એવી સિદ્ધ ભૂમિ પહેલાના સમયમાં આપણા માલઢોરમાં રોગ રગડા ખરવા મસા ત્યારે આવતા ત્યારે વાળીનાથ ટોકરીઓ પાણી મંત્રાવા પણ આખા ગુજરાત નહીં ભારત ભરમાંથી લોકો આવે હમણાં થોડા સમય પહેલા આપણે ગાયોમાં લંપી રોગ આવેલો ત્યારે પાકિસ્તાનથી પણ ત્રણ જણા લોકો વાળીનાથમાં પાણી મંત્રાવાને ટોકરી મંત્રાવાલે એવી સિદ્ધ ધોણી વાળીનાથમાં આપણા સૌનું કલ્યાણ કરી રહ્યા છે એ સાથે સાથે પૂજ્ય મહંત શ્રી બળદેવગીરીજી બાપુ અને પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદગીરીજી બાપુએ એક સંકલ્પ કરેલો કે મારા આપણા ત્રણ શિખર મંદિર પરિપૂર્ણ થયું છે એક શિખરમાં માં હિંગળાજ માતા ની સ્થાપના થવાની છે બીજા શિખર મંદિરમાં ગુરુ દત્તાત્રેય ભગવાન અને મેન શિખર મંદિર માં આ દિવ્ય જ્યોતિર્લિંગ સ્થાપના થવાની છે અખાડા તરફ આપણા સમસ્ત માલધારી સમાજ નું બની રહ્યું છે એ પણ આપણા માટે ખરેખર ગૌરવ ની વાત કહેવાય આ શિવલિંગ ભારતના બારે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રા પરિપૂર્ણ કરીને આવેલ છે નેપાળ સુધી લઈ ગયા છે

આ જ્યોતિર્લિંગના દર્શન કરે અને પોતાના જીવનને સાર્થક કરે એ સાથે સાથે વાળીનાથ ધામમાં આપ સૌને ખબર નહી હોય પણ પૂજ્ય બળદેવગીરી બાપુએ 1964 માં સોનું પહેરવાનું બંધ કરી અને જગ્યાની અંદર જે સોનું હતું એ વેચી અને સમાજમાં મફત પુસ્તકની પરબ ચાલુ કરેલી અને એ પુસ્તકોથી આપણા રબારી સમાજના અત્યારે જે

પૂજ્ય મહન શ્રી જય બાપુ અને પૂજ્ય કોઠારી સ્વામી શ્રી દશરથ ગિરીજી બાપુએ સમાજના દીકરાઓ તૈયારી કરી અને ગવર્મેન્ટ નોકરી મેળવે એ માટે ગાંધીનગરમાં રાયસણ ખાતે માં લિંબોજ માતાના મંદિરમાં માં આપણા રબારી સમાજના દીકરાઓ ભણે એ માટે ત્યાં વિદ્યાલય પેલું હોસ્ટેલ ચાલુ કર્યું ત્યાં બે વર્ષની અંદર બસોને ત્રીસ છોકરાઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે ક્લાસ વન અધિકારી ક્લાસ ટુ અધિકારી અને આજની તારીખમાં

દશરથિરી બાપુ ના હસ્તે એક કરોડ ને એકાવન લાખ રૂપિયા આપી અને મોટું માતભર રકમ ત્યાં આપી છે એ સાથે સાથે પૂજ્ય મહાન શ્રી જયરામગીરી બાપુ અને કોઠારી સ્વામી દશરથ બાપુએ એક સંકલ્પ કરેલો કે આખા ગુજરાતના તાલુકા તાલુકાએ આપણા વાળીનાથ વાળી શિવલિંગ જાય અને સૌ નાનાથી મોટા સનાતન ધર્મના લોકો દર્શન કરે પોતાના જીવનને પાવન કરે એ સાથે સાથે લાભ પહોંચમતી આપણે થી શિવ યાત્રા ચાલુ કરેલી અને આજે અહીંયા આવેલી 16 તારીખે જ ખાલી આપણે સોરઠિયા રબારી સમાજમાં આપણે વાત કરી કે ભાઈ આપણે અહીંયા શિવલિંગ લાવવાનું છે અને સૌને દર્શનનો લાભ લેવાનો છે ત્યારે આપણા અહીંયાના ભગા ભાઈ વડખ વડખેડા સરપંચ શ્રી કિશોરભાઈ મકવાણા બાબા ભાઈ રાણપુર પોપટભાઈ અને વીડીભાઈ મોડી મોરી એ ચાર પાંચ લોકોએ એટલી અથંગ મહેનત કરી અને આપણા અહીંયાના સોરઠિયા રબારી સમાજના ભુવા હતા હોય અથંગ મહેનત કરી અને આ ભવ્યતિ ભવ્ય અહીંયા સૌથી મોટી રેલી આજના લગભગ સાત હજાર બાઇક રેલી હતી અને વાળીનાથ મહાદેવ તેની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી એ બદલ વાળીનાથ પરિવાર તરફથી હું ખૂબ ખૂબ સૌનો આભાર વ્યક્ત કરું છું અને પૂજ્ય ગુરુજીને કોઠારી સ્વામીને અને વાળીનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીશ કે સર્વ સમાજ આમાં સુખી રહે